ટીચર છે એ અમને 11 મહિના થી ભણાવે છે, જે અમને સારું શિક્ષણ પણ આપે છે અને ગામના લોકો જાણે છે કે તે સારા છે, સારા વ્યક્તિ છે. તો અમારા આચાર્ય સર ને અમારા મેડમ અમારે બનેલો 12 દિવસનો જે બનાવ હતો એના લીધે આ બદલી કરવામાં આવી, પણ અમારે રાઠોડ સર ની બદલી નથી થવા દેવી. તો કોની બદલી થાય તો તમને અનુકૂળ છે? અમારા આચાર્યની બદલી જોઈએ. એના કારણે આ સ્કૂલમાં ડખા થાય છે? હા, થોડુંક વિગત થી કયો. જો એના લીધે જો ડખા પેલા અગાઉ થયા તો કે આ સર બધું કરે તો ત્યારે અમે આંદોલન ઉપાડ્યું હતું, અને પછી જયારે હવે અમને છોકરાઓને બહુ હેરાન કરે છે, પૂરતું ભણાવતા નથી, જ્યાં છોકરા સાહેબ ભણાવવા વાળા છે એની બદલી કરી આપી. ગામે હેરાન થઈ અને શિક્ષકોના અંદરના અંદરના ઝઘડા માટે અમારે આ 12 ધોરણનું બોર્ડ હમણાં છે, છેલ્લી હમણાં પરીક્ષા છે નવરાત્રી પછી, અમારે શું કરવાનું એ ડીઓને અને આચાર્યને હવેથી સમજવું, એ સમજે ને કાલે અમે સલ્ટી લેવા તૈયાર છીએ. બદલી અને જો કરવી હોય બદલી તો અમારા આચાર્ય ની કરો, અને રાઠોડ સર અહીંથી જશે તો ભેગા અમે પણ જશું.